નમસ્તે મિત્રો, હું છું ઇન્ફોટેનર. આજે આપણે મીમ ન્યૂઝ તો જોશું જ, પણ એ પહેલા થોડી સાહિત્યની વાત પણ કરશું. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને ઘંટડી વગાડી દો. આપણા સાહિત્યના બે મહાગ્રંથ એટલે રામાયણ ને મહાભારત, પહેલા એની વાત કરશું. રામાયણ શ્રી રામની જીવનકથાને વણી લેતું મહાકાવ્ય એટલે રામાયણ. ઋષિ વાલ્મીકીએ આ મહાકાવ્યની રચના કરી હતી. રામાયણમાં રઘુવંશના રાજાઓની યશગાથાનું વર્ણન જોવા મળે છે. ત્યારબાદ શ્રી રામના જન્મથી સમગ્ર જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ આવરી લેવામાં આવી છે. રામનો જન્મ, રાણી કૈકેયીને રાજા દશરથ દ્વારા આપવામાં આવેલ વરદાન અને શ્રી રામનો વનવાસ, સીતાહરણ, રાવણવધ જેવી ઘટનાઓની સાથે ભારતીય સંસ્કૃતિનો પરિચય મળે છે. વાલ્મીકીએ વિવિધ ઋતુઓ, વનસ્પતિઓ, જાતિઓ, માનવ જીવન તેમજ ભારતીય ભૂગોળનો હૃદયસ્પર્શી અનુભવ રામાયણની કથાના 7 કાંડ દ્વારા આપણી સમક્ષ આદર્શ રીતે રજૂ કર્યો છે. હવે જોઈએ મહાભારત. મહર્ષિ વેદવ્યાસનું અદ્ભુત સર્જન એટલે મહાભારત. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ એટલે કે વ્યાસજીએ સમગ્ર વિશ્વને એઠું કર્યું છે, વિશ્વની તમામ વસ્તુઓને આવરી લીધી છે. અથવા યન્ન ભારતે તન્ન ભારતે એટલે કે જે મહાભારતમાં છે તે જ ભારતમાં છે, અને જે મહાભારતમાં નથી તે ભારતમાં પણ નથી. મહાભારતમાં મુખ્યત્વે ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવો અને પાંડુના પુત્ર પાંડવો ઉપરાંત શ્રીકૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ અંશોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કૌરવો અને પાંડવોની જીવનકથાના ભાગરૂપે માનવ જીવનની અનેક બાબતોનું વર્ણન આવરી લેવામાં આવ્યું છે. આપણા દરેક મહાપુરુષોએ જેને દિવ્ય ગ્રંથ માન્યો છે તે શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો જ ભાગ છે. મહાભારતની કથા 18 પર્વોમાં વિસ્તરેલી છે. હવે આપણે આપણા બધાની મોસ્ટ ફેવરેટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું ઓરિજિનલ વર્ઝન એટલે કે દુનિયાના ઊંધા ચશ્મા વિશે થોડું જોઈએ. મુંબઈનો એક ખખડધજ માળો, તેમાં રહેતા મહેતા સાહેબ, પડોશી જેઠાલાલ અને દયા, જેઠાલાલના પિતા ચંપક કાકા, જેઠાલાલનો તોફાની દીકરો ટપુડો, હિંમતલાલ માસ્તર, પત્રકાર પોપટલાલ, વાતે વાતે ગાળો બોલતો રસિક સટોડિયો, બે માથાડો બોસ બાબુલાલ વગેરે અમર પાત્રોની આસપાસ બનતા નિર્ભેળ હાસ્યની છોડો ઉડાડતા પ્રસંગો. લગભગ 1971-2017 સુધી દર અઠવાડિયે ચિત્રલેખા સામાયિકમાં આવતી એક હાસ્ય ધારાવાહિક એટલે કે તારક મહેતાની દુનિયાના ઊંધા ચશ્મા. ચિત્રલેખા હાથમાં આવતાની સાથે મોટાભાગના લોકો સીધું આ જ પાનું ખોલતા. એ પછી દુનિયાને ઊંધા ચશ્મા પુસ્તક રૂપે પ્રગટ થઈ છે. ટીવી પર આવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક આ પુસ્તક પર જ આધારિત છે. ગીજુભાઈ બધેકાની બાળ વાર્તાઓ. કેટલું પણ રડતું બાળક હોય, જો ગીજુભાઈ તેને ઉપાડી લે તો એ બાળક રડવાનું બંધ કરી દે એવું કહેવામાં આવતું. આ ગીજુભાઈ બધેકા એટલે મુચ્છાડી માં તરીકે પણ ઓળખાતા, કારણ કે બાળકની માતા પણ જે સમજી નથી શકી કે બાળક તેને કેવી રીતે ઉછેરવો તેવી બાળક માટેની વાતો તેમણે એક પુરુષ થઈને સમજાવી. આ ઉપરાંત તેમણે બાળકો માટે અનેક વાર્તાઓ લખી છે. આ વાર્તાઓનું બાળકને સૌથી વધારે ગમતું પાસું છે વાર્તામાં આવતા જોડકણા. આ વાર્તાઓ બાળકોના રસને પોષે છે, એમના કુતૂહલને ઉત્તેજ કરે છે, એમની કલ્પનાને જાગૃત કરે છે, એમના વ્યક્તિત્વને ઘડતરનો અંશ બને છે, છતાંય અનેરો આનંદ આપે છે. આ વખતે આપણા મીમ રિપોર્ટર અંકિત કુદેચાએ એક મીમ ન્યૂઝ મોકલ્યો. એનું કહેવું છે કે જેસે લોહે કો લોહા કાટતા હૈ વૈસે હી કોરોના કો કોરોના કાટેગા. મિત્રો, ઇતિહાસમાં ઘણા સાહિત્યકારો ને એમના સાહિત્ય થઈ ગયા છે. તો આજ માટે બસ આટલું જ. સ્પેશિયલ સાહિત્ય ન્યૂઝ જોવા માટે આપનો આભાર. ફરી મળીશું, કંઈક નવું લાવીશું. વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો.